आभार अंकुर, गुजरात में छेल्ला घणा समय थी कोरोना केस की संख्या में सतत वधारो थई रह्यो छे। आज 21,225 जेटला केस नोंधाया छे अने आ केसों में बाळको पण कोरोना थी संक्रमित थई रह्या छे। त्यारे आज वात आज मुद्दा ने लईने आज आपणे चर्चा करवानी छे। संक्रमण सामे केवी सावधानी जरूरी तेने लईने आज आपणे वात करवाना छीए। राज्यमां छेल्ला घणा समय थी सतत कोरोना केस की संख्या में वधारो थई रह्यो छे। कोरोना टेस्टिंग बाद घरे घरे कोरोना ना केस पण जोवा मळी रह्या छे। कोरोना की त्रीजी लहर में एक के बे नहीं व्यक्ति नहीं परंतु आखे आखो परिवार कोरोना ना भरडा में आवी रह्यो होवानुं सामे आव्युं छे, जेमां बाळको पण सुरक्षित नथी। त्यारे बाळकोने कोरोना थी केवी रीते बचाववा जोईए अने बाळकोने कोरोना थाय तो शुं करवुं जोईए, आ समग्र मामले आजे आपणे वातचीत करवाना छीए। तो छेल्ला घणा समयथी कोरोना केसनी संख्यामां पण वधारो थई रह्यो छे। शाळाઓમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે। બાળકમાં રોગ પ્રતિકારક શક્તિ સામાન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે। માતા-પિતા કોરોના સંક્રમિત હોય એટલે બાળકને પણ કોરોના થાય તેવી સંભાવનાઓ હોય છે વધુ। આજે આપણી સાથે આજ મુદ્દાને લઈને આજે આપણે વાતચીત કરવાના છે। આપણી સાથે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ डॉक्टर जितेंद्र गाधे जोड़ाया है। जितेंद्र जी सर, आपनु स्वागत है वीटीवी न्यूज में। सौ प्रथम बाळकों में कोरोना संक्रमण सतत वधी रह्यु छे, केस की संख्या में पण वधारो थई रह्यो छे। कोरोना की आ परिस्थिति में बाळकों माटे शू खास ध्यान राखवानी जरूर छे माता पिताए परिवारजनोए आपणे सौ कोई ने? आ जे वेरियंट छे ओमिक्रोन वेरियंट अत्यारे खास करीने आपणे इंडिया में આપણા એરિયામાં વધારે ફેલાઈ રહ્યો છે અને જે ઝડપથી ફેલાય છે અને જે માત્રામાં ફેલાય છે એનો આપણે વારંવાર કહેવામાં પણ આવ્યું છે એના વિશે WHO દ્વારા અને આપણી ગવર્મેન્ટ દ્વારા કે વાયરસ છે એટલો બહુ જોખમી નથી, પણ એનો જે ચેપ છે એ બહુ ફટાફટ લાગે છે અને બધાને બહુ ઝડપથી જે વારાફરતી ફેલાય છે। એટલે બે મહત્વના મુદ્દા છે કે ચેપ બહુ ઝડપથી લાગવાનો છે બધાને, લહેર જે છે આની ચેપની એ બહુ ઝડપથી આવવાની છે, પણ એની સામે એ બહુ એટલો બધો વિરુલન્ટ એટલે કે બહુ જોખમી વાયરસ નથી। હવે પ્રશ્ન એવો થાય છે કે જે એની ઝડપ જે છે એને કારણે એવું થાય છે કે આખા ને આખા ઘર એક સાથે જ ચેપ લગાડે છે વાયરસ। એટલે જો કોઈ વડીલમાંથી કોઈ કામ કરતા હોય કે વર્કિંગ પર્સન કોઈ બી ઘરમાંથી હોય, મમ્મી કે પપ્પા અથવા દાદા દાદી કોઈ બી, કોઈ એક જણને આવશે બહારથી તો એ ઘરમાં ફટાકડો પ્રસરી જ જવાનો છે। તમે ત્યાં સુધીમાં તમારી પાસે ટાઈમ નહીં રહે કે તમે બાળકોને આઇસોલેટ કરો અથવા તો જે બીમાર વ્યક્તિ છે મોટા વ્યક્તિ છે એને આઇસોલેટ કરો અથવા તો એને અલગ પાડો, કારણ કે તમે અલગ પાડશો એ તમે એવી રીતે તમને એક જણાને કોઈ બી ફેમિલીમાંથી કોઈને બી એકને જણને પોઝિટિવ કેસ આવી ગયો પછી આપણે એમ કહીએ કે હવે હું એકલો અલગ પડી જાઉં અથવા તો બાળકને પોઝિટિવ આવ્યા પછી હું બાળકથી અલગ રહું, મમ્મી એમ કહે કે ફીડિંગ ના કરાવડાવું તો એ બહુ મોડું થઈ ગયું હશે, કારણ કે ત્યાં સુધીમાં ઓલરેડી ફેલાઈ ગયો હોય એવી શક્યતા વધારે છે। બીજું આનું જે ત્રીજું એક મહત્વનું કારણ એ છે કે આમાં ઘણા બધા કુટુંબમાંથી ઘણા સભ્યોને ફક્ત કમર દુખવી, શરીર દુખવું, માથું દુખવું, પેટનો દુખાવો થઈને જતો રહેવો, આવા કોઈ બી એકાદ લક્ષણ થઈને જતો રહે છે। એટલે કહેવાનો મતલબ એવો થાય છે કે એમને ખરેખર કોરોના ઓમિક્રોન વેરિયન્ટ આવીને જતો રહ્યો કે નહીં એ નક્કી થઈ શકતું નથી, એટલે ડિટેક્ટ થઈ શકતું નથી। જે ટિપિકલ સિમ્ટમ્સ હોય કે સર માતાવ આવો મોટાભાગના લો ગ્રેડ હોય છે, બચ્ચાઓમાં અમુક ટકા કેસમાં હાઈ ગ્રેડ ફીવર આવે છે, વધારે તાવ આવે છે 101, 102 અને 103 સુધીના સ્પાઇક શરૂઆતમાં 2-3 દિવસ રહે છે અને પછી પેટના તકલીફો પણ આવે છે। એટલે કહેવાનો મતલબ મારો એ છે કે અમુક એસિમ્ટોમેટિક કે જેને કંઈ તકલીફ નથી થતી એવા દર્દીઓ પણ ઘરમાં અથવા તો સમાજમાં છે જેને કારણે ફેલાવાની શક્યતાઓ વધારે છે। તકેદારી રૂપે કહું તો જો કોઈ ઘરમાં મમ્મી પપ્પાને કોરોના આવે અને બાળક નાનું હોય, ડિપેન્ડન્ટ હોય કે જેને ખવડાવવું પીવડાવવું નવડાવવું બધું જેના મમ્મી પપ્પાને ન્યુક્લિયર ફેમિલી હોય તો એમાં અલગ પડવાનો બહુ સવાલ ઊભો થતો નથી। એક નાની એક તકેદારી કે થોડું ઘણો ફાયદો થાય એવી તકેદારી કે દાખલા તરીકે પપ્પાને કોરોના આવ્યો છે અને એ આઇસોલેટ થઈ જાય અને એના અલગ રૂમમાં રહે અને મીનવાઇલ એના કોન્ટેક્ટ બધાની સાથેના કોન્ટેક્ટ ઘટાડી દે તો શક્યતા ખરી કે બાળકોમાં ન આવે,
એ 100% વાત તો નથી જ, પણ આપણે એક શક્યતાના ભાગરૂપે જેને બી મમ્મીને કે પપ્પાને એવો હોય, મમ્મીને થાય તો તો આઇસોલેટ થવું ન્યુક્લિયર ફેમિલીમાં સામાજિક ધોરણે બહુ મુશ્કેલ છે, કારણ કે ખાવા પીવાનું બનાવે કોણ, બાળકોને સુવડાવે કોણ, નવડાવે કોણ. એટલે કહેવાનો મતલબ કે મોટા બાળકો હોય તો તમે હજી થોડી કાળજી રાખી શકો, નાનામાં એ તકલીફ વધારે રહેવાની છે. નાના બાળકો એટલા બધા મેચ્યોર બી નથી હોતા કે તે લોકો માસ્ક પહેરી શકે, તે લોકો પોતાનું ધ્યાન રાખી શકે. સૌથી મોટો સવાલ અત્યારે એટલા માટે થઈ રહ્યો છે કે છેલ્લા ઘણા સમયથી આપણને યાદ છે કે શાળા કોલેજો શરૂ થઈ ત્યારથી જ બાળકો ઓમિક્રોન અથવા તો કોરોનાના સંક્રમણમાં આવી રહ્યા છે. ઓમિક્રોન વેરિયન્ટ છે અને આ ત્રીજી લહેર બાળકો માટે કેટલી જોખમી છે ડોક્ટર? ઓમિક્રોન જે આ વેરિયન્ટ છે એમાં એક તાવનું એક જ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને. એટલે અમુક જે બાળકોને વધારે પડતો તાવ આવવાને કારણે ખેંચ આવી, એ જે પ્રશ્નો જે થતા હોય જે બાળકોને, એ લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. મેં તમને વાત કરી એમ કે થોડાક કેસમાં હાઈ ગ્રેડ ફીવર આવે છે, 101, 102 અને 103 સુધીના રિપોર્ટ થાય છે, તો એમને કોઈ પણ સંજોગોમાં એ તાવ ન ચડવા દેવો. જેવો તાવ ચાલુ થાય એટલે પેરાસિટામોલ આપવાની, છેલ્લે જો ન મેળ પડે એનાથી ન તાવ ઉતરે તો તમે મેફેનિબિક એસિડ તમે સવાર સાંજ આપી શકો છો ડૉક્ટરની ગાઈડલાઇનની અંડરમાં. કારણ કે હાઈગ્રેડ ફીવર આવવાનું ચાલુ થાય તો તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવા જરૂરી છે, બાળકોના ડૉક્ટરને મળી લેવું જરૂરી છે. અને ખાસ કરીને પછી જો સાથેના સિમ્ટમ્સમાં પેટમાં ગડબડ થાય, વોમિટિંગ, ઉલટી, ઉબકા કરે અને જમવાનું બંધ કરે, પાણી પ્રવાહી લેવાનું બંધ કરે, તો એ કેસમાં તમારે કદાચ 1-2 દિવસ દાખલ રહેવું પડે. ટૂંકમાં તાવનું જે લક્ષણ છે એ એક મહત્વનું છે. અધરવાઇઝ આ જે ઓમિક્રોન વેરિયન્ટ છે એમાં લંગ્સમાં, ફેફસામાં, હૃદયમાં, લીવરમાં, એ બધા જે બાકીના અવયવમાં અસર જે આગળના કેસીસમાં જે ડેલ્ટામાં ને એમાં જે થતું હતું, આગળ જે 2 વર્ષ આપણે જોયું, એ બહુ કેસીસ જોવા મળતા નથી. જે મગજમાં એ તકલીફ થતી હતી એ બી હજી કંઈ ખાસ જોવા મળી નથી. એટલે ટૂંકમાં બહુ લિમિટેડ અને ફ્લુ લાઇક ઇન્ફેક્શન છે. આપણે જે આપણે કહેવાય ને કે શરદી ઉધરસનો વાયરો આપણે પહેલાં આવતો, એના જેવો જ લક્ષણો ઘણા ખરા અંશે છે. પણ એક તાવ માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી, અને જો ખોરાક ન લેતો હોય બાળક, ન લઈ શકે, તાવ પણ હોવો, ખોરાક બી ન લઈ શકે, તો એ કેસમાં દાખલ થવું જરૂરી બનતું હોય. ડોક્ટર જીતેન્દ્ર, બાળકો છે ખૂબ જ સેન્સિટિવ હોય છે, તો માતા પિતા બાળકો સાથે કેવો વ્યવહાર કરે તે આ સમયમાં જરૂરી છે. એટલે આમ તમને હું વાત કરું કે કોઈ પણ સિમ્ટમ્સને માતા પિતાની રીતે જે સલાહ છે કે નાની મોટી, દાખલા કે બાળકો રમવા જાય છે શેરીમાં, તો એને રેસ્ટ્રિક્શન આપવાની જરૂર નથી. કારણ કે તમે મોટાભાગની જે તમે કયો છો સંસ્થાઓ, એ બહારના ઇવન કન્ટ્રીઝમાં જ કયો, તો એ લોકો પણ કટ ઓફ કરવા માંડ્યા છે હવે, અને ફ્લુ લાઇક સિમ્ટમ્સ તરીકે જ લેવા માંડ્યા છે. સ્કૂલો ખોલવાની તૈયારી કરવા માંડ્યા છે યુરોપિયન કન્ટ્રીઝ, ઇવન ઓસ્ટ્રેલિયા, કે જેમાં સૌથી લાંબુ લોકડાઉન ચાલેલું. એટલે જે વ્યવહારની તમે જે વાત કરો છો, તો એને આને ફ્લુ લાઇક સિમ્ટમ્સ જ ગણો. આનાથી કંઈ ડરવાની જરૂર નથી, અને બાળકોના રેસ્ટ્રિક્શન વધારવાની જરૂર નથી. પણ એક સાથે બીજી વસ્તુ મહત્વની છે કે જે મેં તમને પહેલાં વાત કરી એમ કે આના સિમ્ટમ્સ છે એ વેરિયેબલ છે. ઘણી વખત બચ્ચું પેટમાં દુઃખે એવું કરીને આવશે, એટલે તમે એમ માનો કે ના એને કાલે રાતે વધારે ભજીયા ખાધા એટલે પેટમાં દુઃખે છે, વધારે ગાંઠિયા ખાઈ લીધા એટલે પેટમાં દુઃખે છે, કે પીઝા ખાઈ ગયો એટલે પેટમાં દુઃખે છે, એવું માનીને ચાલવાની જરૂર નથી. અને મેઇન વસ્તુ કે ઇમ્યુનિટી બૂસ્ટ થાય એ થોડું ધ્યાન રાખવાનું, અને બાળકોના જે કંઈ બી સિમ્ટમ્સ છે નાના મોટા એને થોડુંક કેરફુલી ધ્યાન દેવાની જરૂર છે. અને કદાચ હોય તો પણ એમાં કંઈ ડરવાની કે ભાગાભાગી કરવાની જરૂર નથી. એટલીસ્ટ બાળકો સાથેનું તમારું બોન્ડિંગ સારું રાખવું જરૂરી છે. બોન્ડિંગ સારું રાખવું પણ જરૂરી છે, સાથે વ્યવહાર પણ સારો રાખવો જરૂરી છે. કારણ કે અનેક લોકો એવા પણ હોય છે, જેવી રીતે આપ જણાવી રહ્યા છો કે પેટમાં દુખે છે તો તેને ઇગ્નોર કરતા હોય છે. ઇગ્નોર ન કરવું જોઈએ. જો શરદી, તાવ કે જે આ નવા વેરિયન્ટના જે લક્ષણો દેખાય, તો ડોક્ટર માતા પિતાએ શું કરવું જોઈએ, તેમની પ્રથમ પ્રાથમિકતા શું હોવી જોઈએ આપના મતે? આજે અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ દેખાય જ્યારે બી, ત્યારે તમે એક વસ્તુનું ધ્યાન રાખો કે કારણ કે અત્યારે જે આપણે પહેલી વખત પણ આવી જ રીતે વિચાર્યું હતું કે જ્યારે બી શરદી, ઉધરસ, તાવ ચાલુ થયા હતા, જ્યારે કોરોના આવ્યો ત્યારની વાત કરું છું,
ત્યારે કોઈ પણ ડોક્ટરને તમે પૂછો અથવા ચર્ચા કરો તો ફીવરનું, તાવ આવવાનું મુખ્ય કારણ શું ગણતા? તો કે ભાઈ કોરોના પહેલા હોઈ શકે, પછી ડેન્ગ્યુ, પછી મલેરિયા, કે જે રિજન પ્રમાણે જે કે બી તાવના બીજા કારણો હોઈ શકે એ આપણે વિચારતા હતા. એ જ વસ્તુ અત્યારે ચાલુ થઈ ગઈ છે. એટલે અત્યારે તમને કહું કે મોટાભાગે આપણું જે હરવા ફરવાનું કે બહાર નીકળવાનું કે રખડવાનું કે જમવાનું કે ઘણું બધું ઓછું થઈ ગયું છે છેલ્લા 15 દિવસોમાં. તો એને કારણે ઝાડા ઉલટી થવા અને પેટમાં દુખવું એ અનકોમન છે. એટલે પેલું જે આપણે વિચારવાનું હોય કે ભાઈ આ પેટમાં દુખે છે કે ગડબડ જે કહે છે કે ઉલટી ઉપકા કરે છે, તો એનું પહેલું કારણ કોરોના વિચારવાનું. પછી બીજું કારણ વિચારવાનું કે ના ખોરાકને કારણે થઈ શકે છે. એવી જ રીતે તાવ છે, તો અત્યારે તાવ આવે છે, કોઈ કારણ વગરના તાવ આવે છે, ફક્ત તાવ જ હોય અથવા તો તાવને શરદી, ગળું દુખવું, ગળું બળવું બે સાથે બી હોય, તો જ્યારે તાવ આવે ત્યારે પહેલો વિચાર એ જ કરવાનો કે આને કોરોના હોઈ શકે. આપણે એમ નથી કહેતા કે છે જ, એમ કરીને પેનિક થવાની કે ડરી જવાની ને ભાગા ભાગી કરવાની જરૂર નથી, પણ એ હોઈ શકે, એ એક ધ્યાન રાખવાની જરૂર છે. એટલે ટૂંકમાં શરીર દુખવું, કમર દુખવી, માથું દુખવાનું, આ બધા કોમન સિમ્પટમ્સ છે, આના લક્ષણો છે નાના મોટા, કે જે પહેલી વખતે નતા જોવા મળ્યા પણ હવે આવી રીતે સિમ્પલ લક્ષણો સાથે બાળકો પ્રેઝન્ટ કરે છે. એટલે એની સામે ધ્યાન આપવાનું, અને જ્યારે બી તમને એવું લાગે, ડાઉટ લાગે, ત્યારે તમે એના જે સપોર્ટરી ટ્રીટમેન્ટ જે ગવર્મેન્ટ આપણે ગાઈડલાઈન આપી છે એ પ્રમાણે પીડિયાટ્રિશિયન ને બાળકોના ડોક્ટરને મળીને ચાલુ કરવી. ડોક્ટર સાહેબ, કઈ દવાઓ બાળકોને અસર કરી શકે છે આ કોરોના કાળમાં? આમ ખરેખર જોઈએ તો કોઈ સ્પેસિફિક દવાઓ કે જેનું ડેઝિગ્નેશન કરેલું હોય કે ભાઈ આ દવાથી કોરોના અથવા ઓમિક્રોન વેરિયન્ટને તમે માત આપી શકો એવું કોઈ ડેઝિગ્નેટેડ દવા નથી. સપોર્ટિવ ટ્રીટમેન્ટ જ છે મેઇન સ્ટ્રીમ, જે મેઇન ખરેખર દવાનો મેઇન આધાર છે એ છે પેરાસિટામોલ. પેરાસિટામોલ તાવ માટે, જ્યારે બી તમને તાવ ચડે એવું લાગે કે તાવ ચડવાનો ચાલુ થયો છે, થર્મોમીટર પણ રાખવું, વસાવી લેવું, મને લાગે કે તાવ છે, તમને લાગે કે તાવ આવવાનું ચાલુ થયું છે તો એને પેરાસિટામોલ આપો, તાવનું માપ રાખો, શ્વાસની ગતિ જોતા રહેવી બાળકની, અને સપોર્ટિવ ટ્રીટમેન્ટમાં જે મેઇન છે કે વિટામિન સી, એટલે વિટામિન સીની ટેબ્લેટ અથવા તેના સિરપ ફોર્મ, મલ્ટીવિટામિન અને વિટામિન ડી થ્રીની ઇમ્યુનિટી એનાથી સારી રહે છે આ જે, અને ઝીંક સપ્લિમેન્ટ આપે છે. આ જે ગવર્મેન્ટ જે કે બી સપ્લિમેન્ટ્સ આપે છે એ તમે લઈ શકો. ગળું દુખાવાનું શરદી ઉધરસનો ભાગ હોય તો તમે એન્ટીબાયોટિક ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પછી, ડૉક્ટરને સલાહ પછી એઝિથ્રોમાઇસિન કે તમે દવા લઈ શકો છો, એની સલાહ મુજબ, ડૉક્ટરની સલાહ મુજબ જ. ઓવર યુઝ કે સીધું ફીવર કે પગ દુખે છે અથવા તો તમારો ટેસ્ટ પોઝિટિવ આવી ગયો છે કે ભાઈ પગ દુખતા હતા, પેટ દુખતું હતું અને રેપિડ ટેસ્ટ કરાવડાવી રેપિડ પોઝિટિવ આવી છે, તો ડાયરેક્ટ એઝિથ્રોમાઇસિન એન્ટીબાયોટિક અથવા તો ફિક્સ ફોર્મેટમાં અત્યારે વોટ્સએપમાં જે મેસેજ ફરતા હોય છે કે ભાઈ આટલી દવાઓ કોરોના આવે એટલે લઈ લેવાની, એ કરવાની જરૂર નથી બાળકોમાં, તો એટલીસ્ટ નહીં જ. ફરી વખત કહું, મેઇન દવા પેરાસિટામોલ જ છે, બાકીની બધી સપોર્ટરી ટ્રીટમેન્ટ છે. એન્ટીબાયોટિક લેવાની જરૂર પડે તો ડોક્ટરની સલાહ પછી જ લેવાની. ઘણા બધા લોકો જાતે ડોક્ટર પણ બની જતા હોય છે, આવા વોટ્સએપમાં જે મેસેજ આવતા હોય છે, લક્ષણો જણાય, કોરોનાના લક્ષણો જણાય તો જાતે જ હોસ્પિટલમાં અથવા તો જાતે જ મેડિકલ સ્ટોરમાં જઈ અને એ દવા લઈ અને ફિર પછી લેતા હોય છે, અને એનાથી ઘણી બધી સાઇડ ઇફેક્ટ પણ થતી હોય છે, તેવા લોકોને શું સલાહ આપશો આપ? એટલે જે દવાઓ છે, કોઈ પણ દવાઓ છે કોઈ ઝાડવે નથી ઉગતી, એ અલ્ટિમેટલી કેમિકલ જ છે, કોઈ કુદરતી નથી. એટલે કોઈ દવાનું આડઅસર નથી એવું નથી, કંઈ બી ભલે લાખ કે 10 લાખ કેસમાં થાય પણ કોઈ પણ દવાની આડઅસર થઈ શકે છે, એ એક વસ્તુ હંમેશા યાદ રાખવાની. અલ્ટિમેટલી બધા કેમિકલ છે, બરાબર. નંબર ટુ, તમે ઓવર યુઝ કરો એની આડઅસરો છે કે જેની તમારે જરૂર નથી ને છતાંય તમે એને વધારે લ્યો. વિટામિન ડી છે, દાખલા તરીકે વિટામિન ડી સપ્લિમેન્ટ તમે લો છો તો આ કોરોના આવ્યા પછી મેં જોયું છે અને મેં સાંભળેલું બી છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ પાસેથી, મેડિકલ સ્ટોરમાંથી, કે વિટામિન ડીનો ઓવર યુઝ ઘણો બધો થયો. હવે વિટામિન ડી ઘણો બધો વપરાશ થયો એમ, ઘણી બધી લેવાય. વિટામિન ડી થ્રી ખરેખર સપ્લિમેન્ટ તમારે લેવાનું છે ઉંમર પ્રમાણે, કોને કેટલું, મહિનામાં એક વખત, બે વખત, એ તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. રેન્ડમલી તમે દર અઠવાડિયે ખાધા કરો તો એની સાઈડ ઇફેક્ટ પણ છે, એ તમે નેટમાં જઈને વાંચો. જેમ તમે નેટમાં જઈને દવાઓ લઈ શકો તો એની આડઅસરો પણ વાંચો.
સિમિલરલી એન્ટીબાયોટિક્સ છે, ખાસ કરીને એરિથ્રોમાઇસિન લ્યો કે કોઈ પણ ડોક્સીસાઇક્લિન, મોટામાં ડોક્સીસાઇક્લિન લેતા હોય છે, તે પણ એ દવાઓ તમે રેન્ડમલી ના લઈ શકો કે ભાઈ 4 દિવસ લીધી, 2 દિવસ લીધી પછી સારું થઈ ગયું એટલે બંધ થઈ ગયું ને, કારણ કે એ સોપારી કે ચણા મમરા નથી. એ પણ તમે લઈને અધૂરો કોર્સ કરીને મૂકી દો, એને રેઝિસ્ટન્ટ થાય છે, પછીના સમયમાં જ્યારે 2 મહિને કે 6 મહિને ફરી શરદી થશે ત્યારે એવું જ થશે કે એ દવા કામ નહીં કરતી હોય, તમારે પછી એનાથી હાયર એન્ટીબાયોટિક આપવી પડશે. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે દવાઓ, બધી જ દવાઓ છે એક્સ વાય ઝેડ, ભલે વિટામિન મલ્ટીવિટામિન હોય, પણ એનો જે સ્પેસિફિક રોલ હોય, એની જરૂરિયાત હોય ત્યારે જ લેવી જરૂરી છે. રેન્ડમલી અથવા તો આજે નથી મજા આવતી, આળસ ટળે તો મલ્ટીવિટામિન લેવી, ઇટ ઇઝ નોટ ડન, એવી કોઈ જરૂરિયાત નથી, એવો ઓવરયુઝ કરવાની જરૂર નથી. જી ડોક્ટર જીતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, બાળકોને જો લક્ષણો જણાય તો તાત્કાલિક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય તેમની સલાહ લેવી અને ત્યારબાદ જ દવાઓ ગળવી, જાતે ડોક્ટર બની અને જાતે દવાઓ મેડિકલ સ્ટોરમાંથી લઈ પોતાના બાળકોને અથવા તો પોતાને જાતે ન ગળવી જોઈએ. આ જ મુદ્દાને લઈને આગળ પણ ચર્ચા કરીશું, હાલ રોકાઈશું બ્રેક માટે. બુલેટિનમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી આખા ભારત દેશમાં, આખા વિશ્વભરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રથમ અને બીજી લહેર આપણને સૌને યાદ છે. બીજી લહેરમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી અને ત્રીજી લહેરમાં તો બાળકો પણ કોરોનાના સકંજામાં આવી રહ્યા છે. આ જ મુદ્દાને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે ડોક્ટર જીતેન્દ્ર જોડાયેલા છે. ડોક્ટર જીતેન્દ્ર, ઘણા બધા નાના નાના બાળકો છે કે જેમના માતા ફીડિંગ કરાવવું ખૂબ જ જરૂરી હોય છે, તો તેવી માતાને શું ધ્યાન રાખવું જોઈએ બાળકને લઈને? ખાસ કરીને જે કોરોના, જે ઓમિક્રોન અત્યારનો જે છે, આગળની વખતે પણ એ જ થયું હતું, આમાં પણ એ જ થાય છે કે આનું જે સંક્રમણ છે, આની અસર થવાની જે શક્યતા છે બહુ વધારે છે. એટલે સમજો કે કદાચ બાળકને કોરોના પોઝિટિવ આવ્યું તો માને હોય એવી શક્યતા પૂરેપૂરી, ભલે લક્ષણો ન દેખાણા, એવી જ રીતે માને સમજો કે કોરોનાના લક્ષણો આવી ગયા છે અને પોઝિટિવ છે, શરદી ઉધરસ છે, તો એમાંથી બાળકમાં જવાની શક્યતા પૂરેપૂરી, અથવા તો જતું જ રહ્યું હોય એટલે એને આઇસોલેટ થવાનું, અથવા તો એને દાદાને ઘરે અથવા નાનાને ઘરે મૂકવા જવાની સલાહ નથી આપતો. કારણ કે એમાં એવું થશે કે બાળકને લઈને તમે દાદાની કે નાનાને ઘરે મૂક્યા હોય અથવા ભાઈના ઘરે, બીજે ઘરે મૂક્યા હોય, બંને ઘરે મૂક્યા હોય, તો ત્યાં સુધીમાં તો એ જ બાળક ઓલરેડી સંક્રમિત હતું, એને કોરોના હતો જ, ભલે એમાં લક્ષણો નહોતા. કારણ કે આ મેં વાત કરી એમ કે આ વખતે ઘણા બધાને થોડા ઘણા લક્ષણો દેખાઈને કોરોના જતો રહે છે, એટલે આપણે થોડુંક ડિસ્ટર્બ બાળક લાગ્યું હોય, એટલે ઘણી વખત એવું થાય કે બીજા કોઈ કારણને કારણે ડિસ્ટર્બ હતું, એક દિવસ કચકચ કરતું હતું, થાકેલું હતું, પણ ખરેખર કોરોના આવીને જતો રહ્યો હોય, તો એને અલગ પાડવાની જરૂર નથી. બહુ વધારે પડતી શરદી ઉધરસ હોય તો એમને માસ્ક પહેરી રાખે એ સમયે એટલું ઘણું હિતાવહ છે. અધરવાઇઝ એની વચ્ચે દૂરી રાખવાની જરૂર નથી, ફીડિંગ બંધ કરવાની જરૂર નથી. વધારે પડતી દવાઓ જ્યારે લેવાની થાય ત્યારે તમારે ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે કે ભાઈ ઘણી હું આટલી 4-5 જાતની દવાઓ લઉં છું, એ દરમિયાન બાળકને બીજી કોઈ આડઅસર નથી થતી, એના માટે તમારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. મોટાભાગની જે આ વખતે દવાઓ આપણે આપીએ છીએ એમાં આડઅસરો થાય એવી દવાઓ જાજી છે નહીં. મેઇન જે દવા છે ઓરલ, કે જે આપણે પીવાની દવામાં ફેબી પીરાવી જે લઈએ છીએ, નવા જે મોલ પીરાવી છે એ લઈએ છીએ, તો એ લેવાની પણ બહુ મોટા ભાગના કેસમાં જરૂર પડતી નથી. એટલે દવા ચાલુ હોય અને બાળકને ફીડિંગ કરાવવાનું થાય તો એમાં મોટા ભાગનામાં વાંધો આવતો નથી, અને આઇસોલેશન કરવાની જરૂર નથી. બાળકને સિમ્ટમ્સ ચાલુ થાય, તકલીફ ચાલુ થાય તો ડોક્ટરને, બાળકના ડોક્ટરને બતાવી લેવું જરૂરી છે. જી ડોક્ટર જીતેન્દ્ર, આપ અમારી સાથે જોડાયા, દર્શકોને સચોટ માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. છેલ્લા ઘણા સમયથી કોરોના કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બાળકો માટે ખૂબ ખાસ સાવધાની રાખવાની પણ જરૂર છે. અત્યારે રોકાઈશું નાનકડા વિરામમાં.